સાચી વાત છે સાહેબ, બરાબર. તમારે જરૂર હોય તો મારી પાસે આવજો, મારે તમારી પાસે આવવાની જરૂર નથી. હા, સાધુની જેમ જ. પછી રાત્રે અહીંયા જ રહી જવાનું? અહીંયા 12 મહિના અહીંયા છે. શિયાળો ઉનાળો ચોમાસું 12 મહિના અહીંયા છે. અને કેટલા 40 વર્ષથી? 45 વર્ષથી એને અહીંયા રહેવાનું. ગિરનાર મૂકવાનો જ નહીં, ગામમાં જવાનું. હા, એક દિવસે બે દિવસે માલ સામાન માટે. અચ્છા, તો 1000 પગથિયા છે ને? 1200 પગથિયા. ઓહો, તમે તો ભાઈ આટલા 45 વર્ષથી ગિરનારમાં જે વસતા હોય. તમે એકવાર વાત કરી હતી ખબર છે, સેસાવનમાં એક શિલા છે, તમે વાત કરી હતી, અને એ શિલા છે ને ત્યાં સંતોની બેઠક છે. અને તમે મને કઈ એની તારીખ કઈ અમુક વારે કીધો, એ વાર છે ને એનો સોમવાર છે, પૂનમ સોમવાર, અને સોમવાર પૂનમ અને કારતક મહિનો એવું કઈક છે. હા, આ ત્રણેય સંજોગ એક સાથે ભેગા થાય ને ત્યારે એ સાધુ મહાત્માના દર્શન થાય. હા હા, ઈશિલાલા ખડેશ્વરની જગ્યા છે ને, નીચે જગ્યા છે એના, હા, એનાથી સીધ નીચે મોટી શિલા છે. અને નીચે કઈ ગુફા છે કે નહીં? ગુફા છે, ઈશિલાની નીચે છે, શિલાની નીચે. તો એ અમને નજર ન પડ્યો, અમે ગોતી મેળી નતી. ઈ શિલા હવે કઈ હોય કોને ખબર નહીં, એની પાસે એક ખરી 3-4 શિલા છે. તો ઘણી શિલા છે, એ તો તમે જાઓ તો તમને મળે. હવે અત્યારે તો લગભગ એમ માનો કે 13-14 વર્ષ થઈ ગયો નથી. હા, મળી જાય તો મળી જાય. હા, આપનું નામ શું પ્રભુ? મારું નામ આમ સાચું છે પરસોત્તમ, પણ આ લોકો બધા મને પહેલેથી ગોબરભાઈના નામથી ઓળખે છે. અચ્છા, વર્ષો છે એક જ નામ ગોબરભાઈ. અચ્છા, 45 વર્ષ જે ટકી ગયો ગિરનારી મહારાજ જે ટકાયડા હોય ને, અહીંયા નકર 5 દિનો રહી ગયા માણસ. અને આ કેટલું અઘરું છે રેવું બાપુ, આનું ચોમાસું અઘરું, ઉનાળો અઘરો, અને જીવ જંતુ ફાવતું જ નથી. હા, એમ કે પપ્પા રોકાવો, તમે રોકાવો, હું મારા ઠેકાણે જાઉં. હા, તો વિશી કુછી એટલા નીકળે, હરફ ઇન્દ્રા નીકળે. હે, ઘેરે ગયો ને તો છોકરાઓ પપ્પા જમીન જાય, હું કહું ભાઈ જેમાં પછી ચડાય નહીં. હા, તમારે જમાડો, ટિફિન લઈને આવજો. ઓહો, વાહ ભાઈ વાહ.